तो अमदावादीओ माटे जे रीते वात कहेवाय छे के चाना रसिको माटे माठा समाचार तो हता, परंतु साथे साथे जे चाना रसिको माटे चाय पे चर्चा हवे चोक्कस बंद थशे। जी हां, तमाम अहेवाल अमदावाद वासीओना कारण के शहर में चाय पर जे चर्चा चाले छे ते बंद थशे। चाने किटली चलावता लोको माटे आ मार्गदर्शिका फाळवाई छे, महानगरपालिका द्वारा मार्गदर्शिकानुं पालन पण करावामां आवशे। तो कोरोनाना केस वधता एएमसी द्वारा आ निर्णय लेवामां आव्यो छे, कारण के चानी किटलीओ अने त्यां लोको उभा रहे छे, वातोना वड़ा करता होय छे अने तेना कारणसर ज भीड़ एकठी थती होय छे अने आ ज कारणसर कोरोनानुं संक्रमण वधतुं होय छे। परंतु बे ग्राहको वच्चे सोशियल डिस्टन्स जरूरी अने तमाम जे कड़काई छे ते हवे चानी किटली वाळाओए पालन करवुं ज पड़शे, कारण के महानगरपालिका द्वारा मार्गदर्शिकानुं मार्गदर्शिका जाहेर कराई छे तमाम चानी किटलीना व्यापारीओ माटे। तो सप्ताह में एक रेपिड टेस्ट करवू पण फरजियात रहेशे। तो घणा बधा नवा नियम छे चानी किटलीवाळाओ माटे अमदावाद शहर में, अने आ साथे ज हवे चाय पे चर्चा जे चालती हती चानी किटलीओ पर ते बंद थई जशे। तमाम अहवाल अमदावाद ने अमदावाद थी। तो बे ग्राहकों वच्चे सोशियल डिस्टन्स जरूरी अने साथे साथे जे रेपिड टेस्ट, घणा बधा नवा नियमो साथे हवे चानी किटलीना जे व्यापारीओ छे तेमने पोतानुं जे चानी किटली चलावानुं छे ते चलावानुं रहेशे। आ समग्र मामले वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता रवि। रवि, चानी किटली बंद करवानो पहला आदेश करवामां आव्यो हतो, परंतु हवे ज्यारे चानी किटली चालू राखवामां आवशे अने त्यारे ज नवी मार्गदर्शिका केवुं रहेशे हवे अमदावादनुं वातावरण। बिल्कुल थी, जो बात करवामां आवे तो जे प्रमाणे अमदावाद महानगरपालिका द्वारा जे चानी किटली अने पानना गल्लाने लईने जे प्रमाणेनुं जे नोटिफिकेशन बहार पाडवामां आव्युं छे के जे कोविड-19ना जे धारा धोरण छे, जे नियमो छे ते पाळवा पड़शे। સમગ્રપણે જો વાત કરવામાં આવે તો જે ફરજિયાત રીતે જે પ્રમાણે જે ચાની કિટલી ઉપર જે લોકો નોકરી કરતા હશે તેમને દર સપ્તાહે જે કોવિડ-19નો ટેસ્ટ છે તે કરાવવો પડશે, સાથે સાથે જે ગ્રાહકો છે તે ગ્રાહકોની સાથે સાથે જે માસ્ક ફરજિયાત છે અને સાથે સાથે જેટલા પણ ગ્રાહકો આવશે તેમને 6 ફૂટનું એટલે કે સોશિયલ ડિસ્ટન્સનું અંતર રાખવું જરૂરી બનશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સંપૂર્ણ રીતે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે। જે ચાની દુકાન છે તે દુકાનના માલિકને જ પૂછીશું, જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, જે રૂલ્સ અને નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને શું કહેશો? સરકારના આદેશ મુજબ અમે બધું ચોક્કસપણે પાલન કરીએ છીએ। કસ્ટમર આવેલે સેનિટાઈઝ કરાવીએ છીએ, આપણે ટૂંકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીએ છીએ, કસ્ટમર આવે એટલે એનું ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત કોવિડ-19 છે એટલે એનું બધું ધ્યાન રાખવું પડે। બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ગાઈડલાઈન છે, જે ચાની જે કિટલી છે તે કિટલી ઉપર જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું પડશે। જે ગ્રાહક આવે છે તે ગ્રાહકે સંપૂર્ણપણે જે 6 ફૂટનું જે ડિસ્ટન્સ છે તે રાખવું પડશે, સાથે સાથે માસ્ક પણ પહેરવું પડશે। જો વાત કરવામાં આવે તો જે ટેસ્ટ હોલ ધારકો છે એટલે તેમને પોતે જેમના જ્યાં જેટલા પણ જે લોકો નોકરી કરતા છે તેમને દર સપ્તાહે કોવિડ-19નો જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરાવવો પડશે, સાથે સાથે જે કપમાં ચા આપે છે તે કપ ડિસ્પોઝેબલ રાખવા પડશે, પોતાના વાસણો છે તેને હાઇજીનનો ઉપયોગ કરીને ધોવો પડશે। અમદાવાદના એક શહેરીજન છે તેમની સાથે જ વાત કરીશું। સર, જે પ્રમાણે અત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે ચાની કિટલીઓ માટે તેને લઈને શું કહેશો? અત્યારે હાલ શું કહેશો તેને લઈને? હું એટલું સાહેબ કહી શકું કે ગાઈડલાઈન્સ આ લોકો બધા જ પહાડે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, પણ મારા સરકારના કોર્પોરેશનને એટલું જ કહેવાની જરૂરિયાત છે કે આ લોકો જે 40-45 હજાર રૂપિયા દર મહિને ભાડું આપે છે, કાર્યકરોના પગાર આપે છે, અને જો આ લોકો એકદમ બંધ કરી દેવામાં આવે તો આ લોકોને રોજીરોટીનું શું, એ પહેલાં વિચારવું પડે કે ભાઈ આ લોકોને રોજીરોટી કેવી રીતે મળશે, કેવી રીતે આપશો, એ સરકારે પહેલાં વિચારવું જોઈએ। અને આ તો બિલકુલ નાના માણસો છે, કોઈ એવા માણસો નથી, ધરખમ માણસો કે જે એમના બાપ દાદાની મિલકત અહીંયા પડી હોય અને એ લોકો વાપરતા હોય એવું નથી આ બધા। 40-45 હજાર રૂપિયા લોકો ભાડું મહિના ભરતા હોય છે સાહેબ, તો નાના માણસોને શા માટે તમે હેરાન કરો છો? તમે એને ગાઈડલાઇન્સને પૂરેપૂરું એ ઉપયોગ કરે છે, નથી કરતા, 6 ફૂટ ને 8 ફૂટથી દૂર રાખે છે લોકો,
बिल्कुल थी जो बात करवामां आवे तो शहरीजनों में पण क्यांक ने क्यांक रोष छे ते देखाई रह्यो छे। पण अमदावाद महानगरपालिका द्वारा जे एसओपी एटले के जे नियमो आपवामां आव्या छे ते चाहनी किटली उपर फरज पाड़वामां आवशे। जो ते फरजो जे नियमोनो जो उल्लंघन करवामां आवशे तो अमदावाद महानगरपालिका द्वारा जे सील मारवानी कार्यवाही छे ते पण करवामां आवशे अने दंड लेवानी पण कार्यवाही छे ते करवामां आवशे। बेनजीर जी जी बिल्कुल रवि, अमदावादवासीओ जे रीते चाना शौकीन छे अने चानी किटलीओ पर भीड़ जोवा मळे छे, शुं लागे छे मार्गदर्शिका बाद क्यांक फेरफार जोवा मळशे? बिल्कुल थी बेनजीर, जो बात करवामां आवे तो जे प्रमाणे मार्गदर्शिका बहार पाड़ी छे तेने लईने जे अमदावादना जे टी स्टॉल मालिको छे ते पण जे मार्गदर्शिका छे ते नियमोनुं कड़कपणे पालन करशे। जो वात करवामां आवे तो जे प्रमाणे महानगरपालिका द्वारा जे मार्गदर्शिका बहार पाडवामां आवी छे एटले के दरेके दरेक टी स्टॉलना धारको छे तेमां जे दर वीकली एटले के साप्ताहिक रीते जेमां ते नौकरी करता छे ते तमामे तमाम छे ते तमामनुं फरजियात रीते टेस्ट करवो पड़शे। टी स्टॉल उपर बे ग्राहकों वच्चे 6 फूटनुं अंतर राखवुं पड़शे। भीड़ भेगी थती होय तेवी जग्याए अमदावाद मनपा द्वारा कार्यवाही करवामां आवशे। जो वात करवामां आवे तो जे प्रमाणे चानी किटली होय ते शुक्रवारे जे प्रमाणे जे गाइडलाइन बहार पाडवामां आवी ते गाइडलाइननुं संपूर्णपणे पालन करवुं पड़शे। गईकाले अमदावाद महानगरपालिका द्वारा जे 4 જેટલા જે ટી સ્ટોલ છે તે સીલ કરવામાં આવ્યા અને 480 જેટલા જે ટી સ્ટોલ અને પાનના ગલ્લા છે તે સ્વયંભૂ લોકોએ બંધ રાખ્યા હતા। જી 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 રવિ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, દ્રશ્ય બતાવ્યા, લોકો સાથે વાતચીત કરી તે બદલ। તો રવિ અમારા સંવાદદાતા અત્યારે ચાની કીટલી ખાતે ઉપસ્થિત, સવારમાં જે રીતે અમદાવાદમાં ચાની કીટલીઓ ધમધમતી હોય છે પરંતુ વાત હવે સજાગતા અને સાવચેતીની છે, એ વેપારીઓએ પણ રાખવી પડશે અને સાથે સાથે જે ચાના શોખીન ચાના જે રસિકો છે તેવા તમામ અમદાવાદીઓએ પણ ખાસ ધ્યાન રાખવું પડશે।